થરાડના ભરડાસર ગામે નર્મદાની માઇનોર કેનાલમાં આજ સુધી પાણી આવ્યું નથી લાખો રૂપિયાનો ખર્ચ થયો હોવા છતાં કેનાલ આ ધૂળ ખાઈ રહી છે ખેડૂતો ભારે પરેશાનમાં છે થરાદ વાવ પંથકની માઇનોર કેનાલો તૂટવાની તો અંતરા દિવસે ઘટનાઓ બનતી હોય છે પણ થરાદનું એવું ગામ કે જ્યાં કેનાલ બનાવવામાં તો આવે છે પણ એકવાર પાણી છોડવાથી તે કેનાલ તૂટી ગઈ છે તેના પછી આજ સુધી આ માઇનોર કેનાલને નથી તો રિપેરિંગ કરવામાં આવે કે નથી તો નર્મદાના કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટ દ્વારા ત્યાં જઈને દેખવામાં આવી થરાદના આ છેવાડાના ગામો રણસેરી ભરડાસર જે કેનાલ ખેડૂતોના ખેતરમાંથી નીકળે છે ત્યાં સર્વેમાં પણ ભૂલો હોય એવું ખેડૂતો કહી રહ્યા છે નર્મદા નિગમના સર્વે કરતા ખેડૂતોને વધારે જમીન કપાઈ હોય એવું ખેડૂતો દ્વારા લેખિત પણ રજૂઆત કરવામાં આવી છે જેનું વળતર આપવામાં આવે તેવું ખેડૂતોની માંગ છે શિયાળુ સિઝન પૂરી થવા આવી છે છતાં પણ પાણી આપવામાં આવ્યું નથી દૈયપ માઇનોર કેનાલ જે રાણસેરી ભરડાસર થઈને નીકળે છે જે માઇનોરમાં બનાવી ત્યારે પાણી છોડવામાં આવ્યું હતું પણ હળકી ગુણવત્તાના કારણે પાણી આવતાની સાથે આ કેનાલ તૂટી ગઈ હતી અને પાણી બંધ કરવામાં આવ્યું હતું આજ સુધી નથી તો રિપેરિંગ કરી નથી તંત્ર દ્વારા કોઈ દેખવા આવી તેના ખેડૂતો દ્વારા અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી પણ કોઈ ખેડૂતોને ધ્યાનમાં લેતા નથી આ બાબતે તંત્ર કેમ જાગતું નથી આ વિસ્તારના ખેડૂતોને પાણી મળશે પ્રકાશ ચૌધરી ટીવી થરાદ